વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં એપ્લાય કરનારા કેટલાક વિદ્યાર્થીઓના રિઝલ્ટ 60 દિવસે પણ ન આવતા વિદ્યાર્થીઓએ આજે ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની ઓફિસમાં જઈને હલ્લાબોલ કર્યો હતો, તેમજ ડીનના ટેબલ પર વિદ્યાર્થીઓ જઈને બેસી ગયા હતા. ઓફિસમાં ઘૂસી હલ્લાબોલ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રિઝલ્ટ આપવા બે હાથ જોડ્યા તો સામે ડીને પણ બે હાથ જોડવા પડ્યા હતા. આજરોજ એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેવી રીતે રિપીટરના વિદ્યાર્થીઓ માટે હજુ પણ સાઇટ ઓપન નથી થઈ, વિદ્યાર્થીઓ સાથે જેવી રીતે યુનિવર્સિટીના સત્તાધીશો અન્યાય કરી રહ્યા છે. આજે કોમર્સ શરૂ થયાનો બીજો દિવસ છે, પણ ડીન સરની ગેરહાજરી છે. આજે અમે અહીંયા મોરચો માંડીને ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યા છે, અને જ્યાં સુધી ડીન સર નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈ લડતું રહેશે, માંગ ચાલુ રાખશે, ત્યાર પછી જ અહીંયાથી ઊભું થશે. કારણ કે યુનિવર્સિટીનો ઇતિહાસ રહ્યો છે કે આ સુધી જે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા હોય તેમને એડમિશન આપ્યા છે અને તેમના માટેની રિઝર્વ સીટો હોય છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પૈસાનું અને રાજકારણ જે રમી રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે તે તદ્દન ખોટું છે. એનએસયુઆઈ છેલ્લે સુધી આ મુદ્દાઓ પર લડતું રહેશે અને આ માંગ જે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે છે તે કરતું રહેશે. 100એ 100%, કારણ કે જે પૂરક પરીક્ષા હોય છે તે ગવર્મેન્ટ એ વિદ્યાર્થીઓને ચાન્સ આપે છે કે તેમનું વર્ષ બગડે નહીં, પણ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે, જે જાડી ચામડીના સત્તાધીશો છે, ક્યાંક ને ક્યાંક તેમને વિદ્યાર્થીઓના ભવિષ્યથી કોઈ લેવા દેવા નથી. આજે એ અંગે એનએસયુઆઈ મોરચો લઈને ડીન ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન નોંધી વિરોધ પ્રદર્શન કર્યું છે. આજે અમારા આંદોલનમાં વાલીઓ પણ જોડાયા છે. 50થી ઉપર વાલીઓ અમને સંપર્ક કર્યો હતો અને આજે અમારા આંદોલનમાં જોડાયા છે, પણ ડીન સરની ગેરહાજરી છે. ડીન સર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈએ.